बनासकांठा जिलाना मुख्य मथक पालनपुरना टीआरबी जवानो कलेक्टर कचेरीए पहोंच्या। बनासकांठा जिलाना मुख्य मथक पालनपुरना टीआरबी जवानो पहोंच्या कलेक्टर कचेरीए। डीजीपी विकास सहायना टीआरबी जवान छुट्टा करवाना परिपत्र बाद टीआरबी जवानो पहोंच्या कलेक्टर कचेरीए। टीआरबीना जवानो कलेक्टर कचेरी पहोंची कलेक्टर ने आवेदन पत्र पाठव्यू। छेल्ला घणा वर्षोथी टीआरबीमां फरज बजावता जवानोने छूटा करवाना आदेशथी टीआरबी जवानोमां रोष फैलायो। सरकार समक्ष नौकरी पर चालू राखवा कलेक्टर ने रजूआत करी। अचानक अत्यारे शनिवार 18 तारीख एवो डीजी ऑफिस परिपत्र आयो कि तात्कालिक आ लोग ने छूटा करवाना है। 6400 कर्मचारी ने अमे छेल्ला 10-12 वर्ष थी काम करीए छीए। अमे कलेक्टर कचेरी आवेदन पत्र आपवा आया छे। अहींया आवेदन पत्र आपी अमे सरकार साथे रजूआत करवा माटे आया छीए। सरकार ने आजी जी करवाया छे कि अमना कोई विरोध में जवा मांगता नहीं। अमे सरकार ने मेहरबानी करीने एटलुं कहीए छीए कि अमने अमारे नौकरी पाछा लो અને અમને કોઈ એવી તકલીફ ન પડે, અમારા પરિવાર રચડી ના પડે એ માટે અમે સરકારને આજીજી કરીએ છીએ। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો માંગ સ્વીકારવામાં નહીં આવે તો નહીં અમને વિશ્વાસ છે કે અમારી માંગ સ્વીકારવામાં આવશે। અમે 100% વિશ્વાસ છે। સરકારના આ નિર્ણયને ખરેખર એક આશ્ચર્યજનક નિર્ણય છે અને એવા સમયે આ નિર્ણય લીધો છે કે લોકોએ દિવાળીના ફટાકડા ફોડી આલ્લાહ પાછળની ખુશી મનાવી અને જ્યારે શાળાઓ ખોલવાનો સમય આવ્યો છે ત્યારે અચાનક જ એકદમ આવો ઘાતક નિર્ણય જે લીધો છે ટીઆરબી માટે કે જે ટીઆરબી પોલીસની વ્યવસ્થા માટે પોલીસ પહોંચી નથી વળતી એના માટે ટીઆરબીની રચના કરવામાં આવી હતી અને એ ટીઆરબીએ પોલીસની સાથે સંકલન કરી અને શહેરના ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવાનો પ્રયત્ન કરતી હતી। આજે એવી નિર્માણ પરિસ્થિતિ થઈ છે કે એ લોકોની માનસિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જ્યારે આ સમાચાર સરકારશ્રી તરફથી મળ્યા કે એમને છૂટા કરવાના છે અને ફરીથી નથી લેવાના ત્યારે આખું પરિવાર ભાંગી પડ્યું છે। બાળકોનું શિક્ષણનું શું થશે આગામી? સરકાર એક તરફ એ વાત કરે છે કે રોજીરોટી આપવાની વાત છે, ત્યારે બીજી બાજુ રોજીરોટી છીનવવાની વાત છે। અત્યારે માની લો કે ટીઆરબીની વાત છે તો કદાચ કાલે હોમગાર્ડની પણ થાય, કાલે બીજા બી થાય। આવા તો ઘણા એવા પોલીસકર્મી કે અધિકારીઓ છે જે 5-5 થી 7-7 વર્ષ સુધી એક જ જગ્યા પર છે, એમના માટે કોઈ નિયમ નથી। જ્યારે નાના ટીઆરબી માટે આજે નિર્ણય લીધો છે એટલે સરકારશ્રીને બે હાથથી વિનંતી કરું છું કે ગમે એમ કરીને સર આ લોકોને ફરી લો। એવી એક નાગરિક તરીકે એક વેદના અમારી છે કે ટીઆરબી માટેની કોઈ અમે એની ભલામણ નથી કરતા કે સરકારના અગેન્સ્ટની કોઈ વાત નથી કરતા, પણ જ્યારે સરકારે આ બાબતે ગંભીરતા દાખવી અને ટીઆરબીને ફરીથી લેવા જોઈએ એવી એક વિનંતી હું સરકારશ્રીને। અત્યારમાં પરિસ્થિતિ કેવી છે શહેરમાં? અત્યારે પરિસ્થિતિ એવી છે કે સાહેબ જ્યારે ટીઆરબી હતી છતાં બી એટલી ચક્કા જામ હતું તો અત્યારે એવું છે કે ક્યાંથી નીકળવું અને ક્યાં જવું એક એવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે કે ઘરેથી સાહેબ ચાલતા નીકળીએ ને તો વહેલા પહોંચી જઈએ, પણ ટુ વ્હીલર પર બી નથી નીકળતા, ફોર વ્હીલરની તો વાત જ ક્યાં આવે છે। એરોમા સર્કલથી જીવા પાલનપુર સિટીમાં તમે એન્ટર થવા માટે આવો તો એરોમા સર્કલ તમારે કલાકથી 1.5 કલાક ઊભું રહેવું પડે, ત્યારબાદ તમે ફરી પાછા કોજી ઉપર ટ્રાફિકમાં ફસાવો, ફરી ગોળાઈમાં ટ્રાફિકમાં ફસાવો, ફરી સિમલા ગેટ ફસાવો, અમીર રોડ ફસાવો, દિલ્હી ગેટ ફસાવો, મૂળ ટ્રાફિક બ્રિગેડ વગર આખું પાલનપુર હાલ માત્ર ફસાવો ફસાવો અને ફસાવો। આ ટ્રાફિક બ્રિગેડને અચાનક સરકારશ્રી દ્વારા લાભ પાચનના દિવસે એમને એવો લાભ આપવામાં આવી રહ્યો છે કે હવે તમે નથી, હવે તમે તમારી જરૂર નથી, 10 વર્ષ જેને આ ટ્રાફિકનો અનુભવ હોય એ વ્યક્તિ જ ટ્રાફિક રિમૂવ જલ્દી કરાવી શકે। નવા માણસો આવશે, નવા માણસો શીખશે, ત્યાં સુધી તો પાલનપુરની પ્રજાને ભોગવવાનું। અને આ લોકોનો વાંક શું? આ લોકોના ઘરે નાના નાના બાળકો છે કે બાળકોની ફી ભરવાની આવી છે અને તમે એમને નોકરીઓ લઈ લીધી છે। આ લોકોનો વાંક હોય જેને પણ ભ્રષ્ટાચાર કર્યો હોય અથવા નોકરીમાં જેને લેપ્સ માર્યા હોય, નોકરી ટાઈમસર ના આવ્યા હોય, એના ઉપર સરકાર પુરાવા એમની જોડે હોય તો એમને દૂર કરે, એમને જેલમાં પૂરે, પણ કોઈ 2-4-5-10-50 જણને નોકરી ન કરી હોય અને એમના આધારે તમે 6,400 લોકોનો ભોગ લો આ તો વ્યાજબી નથી। સરકારશ્રીને વિનંતી છે કે આ તમામે તમામ લોકોને એઝ ઇટ ઇઝ જે રીતે નોકરી કરી રહ્યા છે અને આગળ પણ આ લોકો કંઈક ખોટું કામ કરે તો આ લોકોને પણ ત્યાંથી તમે હટાવો, એ લોકોને જેલમાં પૂરો, પણ હાલ વગર કોઈ વાંકે તમે એમને હટાવી રહ્યા છો, 300 રૂપિયા બિચારા વેતન લઈ રહ્યા છો, 8-8 કલાક 10-10 કલાક 12-12 કલાક ચોમાસામાં ઉનાળામાં ધૂળની અંદર ઊભા છે અને માત્ર 300 રૂપિયામાં, કોજી ઉપર અમે મજૂર લેવા જઈએ તો 500 રૂપિયા લે, તો આ લોકો 300 રૂપિયામાં નોકરી કરી રહ્યા છે, સારી રીતે કરી રહ્યા છે, તો સારા માણસોને તો તમે રાખો, અમારી નમ્ર વિનંતી છે સરકારને। ગાંધી ચિંધ્યા માર્ગે પબ્લિક બહાર ન નીકળી જાય એનું ધ્યાન તમે રાખજો।